નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું મિત્રો ખેતીની સાથે સાથે પશુપાલન પણ તમે કરતા હોવ છો અને પશુપાલન જ્યારે કરતા હોવ ત્યારે પશુઓને બચ્ચું જન્મે તે પશુપાલક મિત્રો માટે ખૂબ જ ખુશીનો વાત છે અને જો બચ્ચું તંદુરસ્ત હોય તો તેમની ખુશી બમણી થઈ જાય છે તો મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું વૈજ્ઞાનિક ઢબે વાછડીના ઉછેર વિશે વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં જોડાયા છે કે કે પટેલ સાહેબ જેઓ ધનિષ્ઠ વિકાસ ઘટક અમદાવાદ ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળે અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર શિરીષભાઈ સાહેબ સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે શિરેષભાઈ સાહેબ આપણા વિષય અંતર્ગત જે વિષયનું નામ છે કે ભાઈ વૈજ્ઞાનિક ઢબે વાછળાનો ઉછેર તો વૈજ્ઞાનિક ઢબે વાછરડાનો ઉછેર કરવાથી ખેડૂત મિત્રોને શું ફાયદા થાય એના વિશે માર્ગદર્શન આપો વૈજ્ઞાનિક ઢબે વાછરડી ઉછેર કરીએ એટલે પહેલાંમાં પહેલું તો વાછરડી જ્યારે જન્મે ત્યારે એ તંદુરસ્ત વાછરડી એનો સારામાં સારો આપણે ઉછેર કરીએ સારામાં સારી માવજત કરીએ સારામાં સારી એની વૃદ્ધિ થાય અને એકદમ ઓછા સમયની અંદર એ ફેળવી શકાય એ રીતનું એનું વજન પ્રાપ્ત કરે એના પછી એ વેતરમાં આવે અને ઝડપથી એને સારી રીતે એ બંધાઈ જાય અને એના પછી અને એ સમયસર એનું વિયાણ થાય અને સમયસર વિયાણ થઈ અને એ ગાય વાછડીમાંથી ગાય બને તો એ આ બધું જે વાછડીથી ચાલુ કરી અને ગાય બને ત્યાં સુધી આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ અને આપણને સારામાં સારો નફાકારક પશુપાલન એના એમાંથી ખૂબ ફાયદો થાય અને સારામાં સારું દૂધ મળે પાછળ બી એને ફરી એને બંધાવવામાં તકલીફ ના થાય એના પછી બી ઝડપથી બંધાઈ જાય એનો પાછળ સારામાં સારો આપણને વંશવેલો મળે અને વધુમાં એના જીવનકાળ દરમિયાન એ વધુમાં વધુ વખત એનું વ્યાણ થાય વધુમાં વધુ એ દૂધ ઉત્પાદન આપે તો વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આ બધું જો કરીએ એના માટે આજનો આ વિષય છે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કારણ કે ના મોટાભાગે શું થતું હોય કે વાછરડી નાની હોય એ વખતે જે શરૂઆતમાં એના ઉપર ખૂબ જ કટોકટીનો સમય હોય છે એટલે એવા સમયે જો આપણે ધ્યાન ના આપીએ બેદરકારી આપણાથી થઈ જાય અથવા કોઈવાર આપણને એવો શિક્ષણનો અભાવ હોય કોઈવાર જાણકારીનો અભાવ હોય તો અભાવના કારણે ઘણી ઘણીવાર વાછળીનું મૃત્યુ થતું હોય છે તો આ ના થાય અને આપણે વિજ્ઞાન અત્યારે જે વૈજ્ઞાનિક ઢબે જે જે સંશોધનો થયા છે એ મુજબ એમાં શું શું કરીએ એને સારું પોષણ મળે એના માટે શું કરવું કઈ કઈ દવાઓ આપવી કઈ એને રસી મુકાવી એ બધી બાબતોથી આપણે જાણકાર થઈએ તો એનું મરણ અટકાવી શકીએ અને આપણે એને ઉછેર કરી અને મોટી ગાય બને એમાંથી સારામાં સારું આપણને દૂધ મળે એના આગળ એનો સારો વંશવેલો આપણે મેળવી શકીએ એ આ મૂળ આજનો વિષય છે આપણો જી બિલકુલ સાહેબ સાહેબ આપણે જ્યારે તમે કીધું કે જ્યારે બચ્ચું જન્મે ત્યારે ખાસ કરીને એની ખૂબ જ કાળજી લેવી જોઈએ તો જ્યારે નવજાત શિશુ જન્મે નવજાત બચ્ચું જન્મ્યું હોય વાછરડો આવ્યો હોય તો એ વખતે શું કાળજી રાખવી જોઈએ એના વિશે મારા પશુપાલક મિત્રોને માર્ગદર્શન આપશો ચોક્કસ હવે ખાસ પહેલાંમાં પહેલું તો જ્યારે વિયાણનો સમય હોય ત્યારે ગાય એટલે કે એની માતા અને જે ગર્ભાશયમાં જે બચ્ચું એ બંને માટે એ જે વિયાણનો સમય છે એ ખૂબ જ કટોકટી ભર્યો સમય છે અને એ સમય આપણે સાચવી લેવા બહુ જરૂરી છે કારણ કે ઘણીવાર જો એ સમયની અંદર આપણાથી કોઈ એવું આડુંડું પગલું ભરી જાય તો કાં તો ગાયને જોખમ થઈ જાય અને કાં તો વાછડીને જોખમ થઈ જાય એટલે કાં તો ગાયનું મૃત્યુ થાય કાં તો વાછડીનું એટલે આ જે સમય છે ને એ સાચવવો ખૂબ જ જરૂરી છે કે એવા સમયે ખાસ તો કોઈ એવી મુશ્કેલી થાય તો આપણા પશુ ચિકિત્સક અધિકારીને ડૉક્ટરને બોલાવીને જ એ વખતે સારવાર મેળવવી જોઈએ ખાસ તો પહેલાં પહેલી વસ્તુ એ બીજી વસ્તુ કે જ્યારે વાછડી જન્મવાની હોય ગાય વીહવાની હોય ત્યારે ખેડૂતોનો ખૂબ આનંદ હોય કે ઘરમાં એક એને વીયાણ પછી કારણ કે દૂધ ચાલુ થતું હોય અને દૂધ છે એ મુખ્ય એના પૈસાની આવકનો એક સ્ત્રોત છે એટલે એને ખબર છે કે હવે પછી મારે પૈસા ચાલુ થવાના છે એટલે એને એટલો બધો આનંદ હોય છે તો એ વખતે ખાસ પહેલાં પહેલું તો જ્યારે વાછરડી ગાય વીહવાની હોય ત્યારે ઘણી વાર શું એના પગ ખેંચીના લોકો વાછરડી બહાર કાઢતા હોય તો બચ્ચું પગ ખેંચવાનો વાંધો નહીં પણ એ જમીન પર પછડાય નહીં પહેલાં પહેલું તો એ ધ્યાન રાખવું જોઈએ એને ધીમે રહી અને શાંતિથી અને કાળજીપૂર્વક અને ધીરજથી એને ગાયના વીયાણ પછી એ વાછરડી બહાર આવે એ રીતનું ખાસ કરવું જોઈએ અને વિયેય અને વાછડી જેવી બહાર આવે એવું પહેલાં પહેલું તો શું હોય કે મોટાભાગે ગામડાની અંદર આ લોકો એક પ્રથા છે કે એના ખરિયા જે છે ને એ કાપી નાખતા હોય છે જેથી કરીને ભવિષ્યમાં ખરિયા મોટા ના થઈ જાય બરાબર એ પહેલાં પહેલું તો એને ખરીયા કાપતા હોય છે પછી બીજી વસ્તુ કે વાછડી જ્યારે એના ગર્ભાશયમાં હોય છે ત્યારે એનું ગર્ભાશયનું જે પાણી હોય એ એના નાકમાં અને મોંમાં હોય છે એટલે પહેલાં પહેલું તો એને પાછળના બે પગ ઊંચા કરી અને એને ઝૂલો કરાવવાનો હોય એટલે ઝૂલાના કારણે શું કરે કે વાછડીના જે નાકમાં અને મોઢામાંથી જે ચીકણું પ્રવાહી છે એ બધું બહાર નીકળી જાય એને ન્યુમો ભવિષ્યમાં એ પાણી જો અંદર જાય ને ફેફસામાં તો ન્યુમોનિયા થતો હોય છે એટલે ન્યુમોનિયા ના થાય એના માટે પહેલાં પહેલું તો એને ઝૂલો બે ચાર વખત આમ ઝૂલાવી અને પાણી બહાર નીકળી જાય એ રીતે કરી જેને શાંતિથી નીચે મૂકવાની હોય એના પછી આંગળી વડે એના નાકમાંથી મોઢામાંથી જે કંઈ ચીકણું પ્રવાહી હોય એ બધું આપણે બહાર કાઢવાનું હોય પછી વાછડી શું છે કે બહાર આવે એટલે અંદર જ્યાં સુધી ગર્ભાશયમાં હોય ત્યાં સુધી તો એની માતાના જે લોહીની નળી હોય એનું લોહીના એનાથી પોષણ એને મળતું હોય છે પણ બહાર આવ્યા પછી તો એને પોતાની જાતે જીવવાનું હોય છે પોતાના લોહી ઉપર એટલે પહેલાં પહેલું તો બહાર આવે એટલે એને થોડું એના શરીર ઉપર સહેજ આપણે મસાજ અને એવું કરી અને એનું શ્વાસોશ્વાસ એનું ક્રિયા એનું જે હૃદય ને એ બધું વ્યવસ્થિત ધબકતું થાય એના માટે એને સેજ મસાજ કરવું પડે કપડાંથી જે એનું આખું શરીર છે એ આપણે લૂછી નાખવું પડે હવે આમાં મોટાભાગે તો ગાય છે ને એ એને ચાટવા માંડે વાછરડી જ્યારે બહાર આવે એટલે તરત જ એને ચાટવાનું ચાલું કરી દે જીભ વડે એ ચાટી અને આખી આખું વાછડું એ કો નાખે અને ઘણી એટલે એનાથી શું જીભથી શું થાય એક જાતનું એને મસાજિંગ મળે એટલે એનું જે શરીરની પ્રક્રિયાઓ બધી ઓટોમેટિક ચાલુ થઈ જાય રુધિરાભિષણ ચાલુ થઈ જાય એનું શ્વસનતંત્ર બધું ચાલુ થઈ જાય વ્યવસ્થિત બરાબર હવે આમાં ઘણીવાર શું હોય આપણે આમાં બે પદ્ધતિ છે કુદરતી અને કૃત્રિમ એટલે કૃત્રિમ પદ્ધતિમાં જો આપણે એને ઉછેર કરવાનો હોય તો પછી એને ગાયથી પછી રીખૂટું કરવાનું હોય છે અને આપણે એને કપડાંથી લૂછીએ અને રીતે કરવાનું હોય જો કુદરતી પદ્ધતિથી આપણે એને ઉછેર કરવાનો હોય તો તો કોઈ પ્રશ્ન નહીં ગાય એને બરાબર છાંટે વ્યવસ્થિત એનું કોરું કરી નાખે અને એના પછી આપણે એના ખરિયાને બધું કાપવાનું હોય છે આ પ્રશ્નોનો જવાબ તમારી પાસેથી ચોક્કસથી મેળવીશું પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો તો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિદર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે વૈજ્ઞાનિક ઢબે વાછરડા ઉછેર વિશે તો મિત્રો આપણે જેમ હમણાં સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા હતા કે ભાઈ જ્યારે નવજાત બચ્ચું જન્મે છે ત્યારે શું કાળજી લેવી જોઈએ અને સાહેબે આપણને ઘણું ખરું માર્ગદર્શન આપ્યું અને આપણે સાહેબ તમને વચ્ચેથી અટકાવવા પડ્યા તમે જેમ જણાવી રહ્યા હતા કે જે ગાય છે એને કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે બેમાંથી એક રીતે એને ક્લીન કરે છે નવા વાછરડાને એ પછીની શું એના પછી આગળ જે મહત્વની બાબત છે કે એનો જે દૂટો હોય કે શરીરમાં જ્યારે ગાયની સાથે એનું જોડાણ હોય લોહીની એક નળીથી બહાર આવ્યા પછી એ બ્રેક થઈ જતી હોય નળી તો બહાર આવ્યા પછી એની જે દૂટો છે એને બે ત્રણ આગળ જેટલું અંતર રાખી નીચે એને દોરાથી બાંધી દેવું પડે અને દોરાથી બાંધ્યા પછી એની નીચેનો જે ભાગ છે ને એ સારું ક્લીન ચપ્પું અથવા બ્લેડ જંતુરહિત એનાથી એને કટ કરી નાખવાનું એના ઉપર આપણે ડેટોલ કે ડિંચરાયોડીન કે એવું પોતું લગાવી દઈએ તો ભવિષ્યમાં શું છે ડૂંટો પાકવાની કોઈ પ્રશ્ન ના રહે એના આ એક બહુ અગત્યની બાબત છે અને ખાસ કરવી જોઈએ એના પછીની જે આગળની બાબત છે જે અગત્યની એ છે એનું જે ગાયનું જે પહેલું દૂધ છે એને આપણે કોલોસ્ટ્રમ કહીએ છીએ ખરાટું કહીએ છીએ આપણી દેશી ભાષામાં ખીરું પણ કહે છે ઘણા વિસ્તારમાં તો જે ખીરું છે એ એને પ્રથમ અડધા કલાકની અંદર અંદર જ પીવડાવી દેવું પડે કારણ કે ખીરુંની અંદર રોગપ્રતિકારક શક્તિ હોય છે રોગપ્રતિકારક દ્રવ્યો હોય છે અને એ ખૂબ જ પૌષ્ટિક હોય છે એટલે શરૂઆતના અડધો કલાકની અંદર જ એના વાછડ વાછરડા અથવા વાછરડી જે જન્મી હોય એને આપણે ખીરું પીવડાવી દેવું બહુ જરૂરી છે કારણ કે એનું જે આંતરડા છે એ શરૂઆતના અડધો કલાકની અંદર એના જે કોષો છે એ પૂરેપૂરે એનું શોષણ કરવાની શક્તિમાન હોય છે પછી જેમ જેમ સમય જાય ને એમ એ કોષો એનું શોષણ કરવાની શક્તિ ઓછી હોય છે પાછળથી પછી એનું શોષણ ના થાય એટલે જે જરૂરી એને રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે ખીરું એને અડધા કલાકની અંદર પીવડાવી દેવું બહુ જરૂરી છે જી તો સાહેબ આ ખીરું જે છે તમે જેમ કીધું કે કરાઠો અથવા ખીરું જે છે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ જ્યારે બચ્ચાને પીવડાવે ત્યારે એને અડધા કલાકની અંદર અંદર આપણે પાંચસો ગ્રામથી ચાલુ કરી અને એક લીટર સુધી એને પીવડાવી દેવું જોઈએ અચ્છા અને એમાં એવું શું સ્પેશિયલ હોય છે કે જે નવજાત શિશુ શું ફાયદા છે ખીરું ખીરું છે ને એ આપણે બાસુદી જેવું જ હોય છે એકદમ ચીકણું ઘટ જાડું બરાબર તો એની અંદર સૌથી વધુ પ્રમાણમાં ઇમ્યુનોગ્લોબિન હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ જે કહીએ ને એનું વધુમાં વધુ હોય છે સાત થી આઠ ટકા પછી એની અંદર પ્રોટીન ખૂબ હોય છે લગભગ એની અંદર પંદર ટકા પ્રોટીન હોય છે આપણા દૂધની અંદર પ્રોટીન હાડા તને ચાર ટકા જ હોય છે પણ આની અંદર પંદર ટકા હોય છે પાંચ ગણું બરાબર પછી ટોટલ ઘન પદાર્થો જે છે એ આની અંદર બાવીસ ટકા હોય છે દૂધની અંદર તેર ટકા હોય છે એટલે ખરા એ સિવાયની અંદર વિટામિન એ હોય છે વિટામિન ઈ હોય છે વિટામિન બી કોમ્પ્લેક્સ હોય વિટામિન ડી હોય આ બધું છે ને એ દૂધ કરતાં એમાં ઘણા વધુ પ્રમાણમાં હોય છે એટલે કરાટું જે છે એ ખીરું એ ખૂબ પૌષ્ટિક હોય છે એટલે એને વીયાણ પછી તરત પીવડાવી દઈએ તો આપણને ખૂબ ફાયદાકારક હોય છે જી હવે સાહેબ માની લો કે કોઈ પણ એવા સંજોગો બન્યા તો પશુપાલક મિત્રો પાસે નવજાત બચ્ચુને આપવા માટે કરાટું અથવા ખીરું પ્રાપ્ત ના હોય એવા સંજોગોમાં એ શું કરી શકે હા એવું ઘણીવાર બનતું હોય છે કોઈ વાર શું થાય કે મરણ પછી તરત એની જે માતા છે ગાય એનું કોઈ વાર મૃત્યુ થાય અથવા ગાય શું હોય પહેલિયાત હોય ને તો ઘણીવાર દોવાના દે એનો પહેલો અનુભવ એટલે કદાચ દોવાના દે અથવા દોવા દે તો પરાણે આપણને ખૂબ જરૂર ઓછું આપણને ઓછી માત્રામાં ખીરું પ્રાપ્ત થાય તો આવા સંજોગોની અંદર જ્યારે ખીરું ના હોય ને તો આપણે બીજી કોઈ ગાય એવી વહેલી હોય તો એનું ખીરું પણ આપણે એને પીવડાવી શકીએ બચ્ચાને કદાચ ચલો કે એવી બીજી કોઈ ગાય આપણને પ્રાપ્ત નથી થતી તો આપણે જે સામાન્ય દૂધ છે ગાયનું એ સામાન્ય દૂધની અંદર આપણે વીસ એમ એલ કોડ લિવર ઓઇલ માછલીનું જે તેલ કહીએ એ એને સાહીઠ એમએલ દિવેલ અને ઈંડાની સફેદ જરદી આ બધું મિક્સ કરી અને એના ખીરું ટાઈપ બનાવી એ પણ પીવડાવી શકીએ એ પણ આપણને એને ફાયદાકારક છે જી બિલકુલ સાહેબ તમે જેમ કીધું કે આજે ખરાઠો અથવા ખીરું જે છે ખૂબ જ ફાયદાકારક છે તો આ દૂધ અને ખીરું એના વચ્ચે શું તફાવત છે તફાવતમાં એવું છે કે ખીરું જે છે ને એમાં પ્રોટીન વધારે હોય છે પંદર ટકા પ્રોટીન હોય છે દૂધમાં સાડા ત્રણથી ચાર ટકા હોય છે ખાસ તો આમાં ઇમ્યુનોગ્લોબિલિયુન જે રોગપ્રતિકારક શક્તિ કહે ને એ એ ખૂબ જ હોય છે આની અંદર બરાબર જે પહેલાંમાં નહીવત હોય છે પછી આની અંદર જે પાણીની માત્રા છે ને એ ઓછી હોય છોતેરથી ઇઠ્યોતેર ટકા હોય દૂધની અંદર સિત્યાસી અઠ્યાસી ટકા પાણી હોય એટલે ટોટલ જે એના ઘન પદાર્થ છે ને એ ખીરુંની અંદર બાવીસ ટકા હોય દૂધની અંદર એનું તેર ટકા હોય એટલે ખીરું એની અંદર એ સિવાય વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ બી કોમ્પ્લેક્સ આ કોપ કોપર કોબાટ એ બધું હોય છે એટલે પૌષ્ટિક હોય છે ખીરું જી સાહેબ બીજું એક ખાસ અગત્યનો સવાલ કે જે નવજાત બચ્ચું જન્મે છે કેટલીક વાર બચ્ચા એવા હોય છે કે જાતે જ માતાને ધાવા લાગે છે પરંતુ કેટલીક બચ્ચા એવા હોય છે જેને મદદની જરૂર હોય છે તો શું મદદ કરી શકાય અથવા તો બધા બચ્ચાને મદદની જરૂર હોય છે આ વિશે તમારું શું કહેવું છે એટલે મોટા ભાગે તો શું છે કુદરતે એવું નિર્માણ કર્યું છે કે બચ્ચું જેવું જન્મે ને એવું લગભગ પંદર વીસ મિનિટમાં તો એ જાતે જ ઊભું થઈ જાય છે બરાબર અને જાતે ઊભું થઈને કુદરતી એનામાં એવી શક્તિ હોય છે કે એની માના આંચળ સુધી એ પહોંચી જતું હોય છે પણ ઘણીવાર શું હોય છે કે કોઈવાર બચ્ચું એવું નબળું કેવું હોય ને તો આપણે ઘણીવાર એને જાતે બી ઊભું કરવું પડે પણ મોટા ભાગે વીસ પચીસ મિનિટમાં થઈ જાય પછી આપણો સમય ના બગાડવો હોય તો આપણે એને હેલ્પ કરી અને એના માના આંચળ સુધી પહોંચાડી દેવું પડે તો એ બહુ કારણ કે ખરાટું આપણે એને બહુ ઝડપથી પીવડાવવાનું હોય છે એટલે આપણે ના પહોંચે તો આપણે જાતે બી એને મદદ કરીને પહોંચાડીએ કોઈ વાર શું હોય કે ગાયના આંચળ બહુ જાડા હોય અથવા કઠણ હોય અથવા એના મોંમાં ના આવે તો પછી એવા સંજોગોની અંદર શું કરવાનું કે આંચળમાંથી દૂધ એને શેદ દોઈ લેવાનું તો પોચા પડી જાય પછી એના મોઢામાં આપણે આપીએ તો એ લઈ લે છે બિલકુલ સાહેબ બીજો એક ખાસ અગત્યનો સવાલ કે ઘણી વાર કેવું થતું હોય છે કે પશુપાલક મિત્રો નવા જે એમના ત્યાં બચ્ચા આવ્યા હોય નવજાત પાછળ આવ્યા હોય તો હવે એ બચ્ચામાં એમને એ પ્રશ્ન થતો હોય છે કે બચ્ચાને કેટલા સમય સુધી દૂધ આપવું અને એની સાથે અન્ય ખોરાક ક્યાંથી શરૂ કરો અને એ કેટલા સમય સુધી આપવો તો એના વિશે અમારા જે પશુપાલક મિત્રો છે એમને માર્ગદર્શન આપે હવે સામાન્ય રીતે શું છે કે આપણે જન્મે ત્યારથી આપણે લગભગ ચાર મહિના સુધી તો દૂધ જ આપવાનું હોય છે એટલે બે મહિના સુધી તો દૂધ આપવાનું કન્ટિન્યુઅસ અને બે મહિના પછી ધીરે ધીરે એ દૂધ ઓછું કરવાનું અને ચાર મહિનાનું થાય ને એટલે દૂધ બિલકુલ બંધ કરી દેવાનું મને શરૂઆતના બે મહિનામાં તો એને વજનના દસ ટકા મિનિમમ દસ ટકા દસ ટકા પ્રમાણે તો એને ઓછામાં ઓછું એનું દૂધ આપવું જ જોઈએ કારણ કે શરૂઆતમાં શું એનો વૃદ્ધિદર ખૂબ હોય કારણ કે એનો વિકાસ સારામાં સારો થતો હોય છે એટલે એવો સમય આપણે સાચવવો બહુ જરૂરી છે એટલે એના વજનના દસ ટકા પ્રમાણે આપણે એને દૂધ બે મહિના સુધી તો કન્ટિન્યુઅસ આપવાનું એના પછી ધીરે 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 એમાં સાહેબ આપણે આ પ્રશ્નનો જવાબ તમારી પાસેથી ચોક્કસથી મેળવીશું પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો તો લઈએ એક વિરામ

અને એ દાણની જે માત્રા છે એ દર અઠવાડિયે પચીસ ત્રીસ ગ્રામ વધારી અને દર મહિને સો ગ્રામ પ્રમાણે સો સવા સો ગ્રામ જેવું વધારવાનું દર મહિને અને ચાર મહિનાનું જે થાય ને ત્યાં સુધીમાં એને પાંચસો ગ્રામ જેટલું દાણ એ ખાતું થઈ જાય એ રીતના આપણા પ્રયત્ન કરવા પણ એ સિવાય પછી આઠ દસ દિવસનું થાય ને એટલે કુમળું જે ઘાસ હોય લીલી મકાઈ છે કે રજકો છે કે એવું એને કુમળું ઘાસ એને ખવડાવવાનું આપણે ચાલુ કરવાનું અને ખાસ કરીને જે માતાનો જે વાગોળ છે એ આપણે જો એને ખવડાવીએ ને તો એનાથી એનું જે જઠર છે એનો વિકાસ સારો થતો હોય છે જી બિલકુલ હવે સાહેબ વાતો તો થઈ વાછરડા વિશેની વાત કે ભાઈ વાછરડાને કેવી રીતે સાચવવું જોઈએ એના શરૂઆતના તબક્કામાં શું કરવું જોઈએ પરંતુ આ સિવાય પણ એના સ્વાસ્થ્યને જાળવવા માટે પશુપાલક મિત્રોએ કોઈ ખાસ પગલાં લેવા જરૂરી છે અને જો છે તો એ કયા કયા છે એના વિશે ખાસ જરૂરી છે પહેલાં પહેલું તો જે નવજાત બચ્ચા છે વાછરડી એનો કૃમિનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે કારણ કે મોટાભાગે એનું જે મરણ છે એ કૃમિના લીધે થતું હોય છે એટલે કૃમિ નિવારણ જે આપણે ગામડાની અંદર ચરમ કહીએ છીએ ચરમ છે એ ખૂબ અગત્યની બાબત છે એની જે ચરમ શું છે કે પેટની અંદર હોય એટલે એ આપણને દેખાય નહીં પણ એની પેટની અંદર એની દીવાલ સાથે ચોંટી અને એનું લોહી ચૂસા કરતા હોય છે એટલે આપણે એને જેટલું ખવડાવીએ એનું જેટલું લોહી બનાવે એ બધું લોહી ક્રૂમિ પી જતા હોય છે એટલે જે એનો સારો વિકાસ થવો જોઈએ ને એ વિકાસ ના થાય બરાબર તમે જુઓ કે વાછડી જે હોય એ એનું એકદમ પેટ મોટું થઈ જાય આંખોમાં પીયા આવે પછી એનો જે વાળ છે એ એકદમ શાઇનિંગ વાળને એવા ના હોય એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આનો વિકાસ જોયો પ્રોપર નહીં થતો તો એ છે ને એનું મૂળ મેઇન કારણ હોય છે કૃમિ તો કૃમિ નિવારણ છે ને એ ખૂબ અગત્યની બાબત છે વાછળી ઉછેરની અંદર પહેલાં પહેલું તો વીસ દિવસની વાછળી થાય એટલે કૃમિનો એને પહેલો ડોઝ આપી દેવો જોઈએ એના પછી દર મહિને કૃમિના જે ડોઝ છે એ એને રિપીટ કરવાના દર મહિને છ મહિના સુધી તો દર મહિને આપવાનું છ મહિના પછી એને છ મહિને આપવાનું બે વર્ષની થાય ત્યાં સુધી અને પછી એને વાર્ષિક દર દર વર્ષે કૃમિ નિવારણ કરવું તો ખૂબ જરૂરી છે એના પછી બીજી જે અગત્યની બાબત છે એ રસીકરણ અત્યારે કારણ કે ઘણા બધા જીવલેણ રોગ થઈ ગયા છે એટલે એ જીવલેણ રોગ એને ના લાગી જાય અને એ રોગોથી બચી શકે એટલા માટે ખાસ કરીને તો ગળસુંડો છ એ ચાર છ પાંચ છ મહિનાની થાય વાછડી એટલે પહેલાં પહેલું તો મે જૂન મહિનાની અંદર એની અંદર ગઢસુંડાની રસી રસી અપાવી દેવી પડે એના પછી પાંચ છ મહિનાની થાય એના પછી એક ખરવા મુઆસાનો રોગ થાય છે એ પણ એનાથી પણ બચાવવી જરૂરી છે એટલે એની જે રસી છે એ દિવાળી પહેલાં પહેલાં એટલે નવેમ્બરમાં અને ઉનાળામાં એપ્રિલની અંદર એપ્રિલ મેની આસપાસ એને આપણે ખરવા મોસાની રસી મુકાવી દેવી જોઈએ બરાબર પછી વાછળીની અંદર ખાસ તો છે ને એક બ્રુસેલોસિસ નામનો રોગ થાય છે ચેપી ગર્ભપાત કહે છે એને ગુજરાતીમાં તો એનું જે રસીકરણ છે ને એ એના વાછડીના જે થી આઠ મહિનાની છથી નવ મહિનાની જે અવસ્થા હોય એ દરમિયાન જ એની રસી મુકાવી દેવી જોઈએ કારણ કે એને કા ફૂડ વેક્સિનેશન કહે છે બ્રુસેલોસિસમાં એટલે એ બ્રુસેલોસિસની જે રસી છે એ આપણે થી નવ મહિનાની એ આખા વર આખા એના જીવન કાળ દરમિયાન એક જ વખત મુકાવવાની હોય છે પછી આપણે શંકર જે વાસળી છે એની અંદર કથીરીઓનો એક તાવ આવે છે થાઇલિરોસીસ કહે છે તો એનું પણ આપણે છ મહિનાની ઉંમર હોય છથી નવ મહિનાની ઉંમરે એને એ રસી મુકાવી દેવી જોઈએ એને એ પણ આખા જીવનમાં એક જ વખત મુકાવવાની હોય છે પછી એ સિવાય ગાંઠિયો તાવ કાળિયો તાવ ગાંઠિયા તાવની રસી જે છે એ પણ જૂનની આજુબાજુ મૂકવાની હોય છે અને કાળિયા તાવની જે રસી છે એ ફેબ્રુઆરી માર્ચમાં આપણે મૂકવાની હોય છે તો આ રસીકરણ જે કરાવીએ તો એનાથી આપણે ઘણા બધા રોગોથી એને બચાવી શકીએ પછી જે એના જે કૃમિ છે કૃમિ પેટની અંદરના પણ હોય અને પેટની બહારના પણ હોય એટલે બહાર જે છે ને એ જુઓ લીખો ઈતડી ચાંચળ એ પણ એના શરીર છે તો એના માટે પણ શું એના જરૂરી જરૂરી ઇન્જેક્શન છે જી તો સાહેબ તમે જેમ જણાવ્યું કે ખાસ તો રસીકરણ ખૂબ જ અગત્યનું છે આ સિવાય જ્યારે નવજાત બચ્ચું જન્મે ત્યારે એમને એક નંબર આપવામાં આવે છે એમનો નંબર એમના જે પશુપાલક મિત્રો છે તો એ ક્યારે કરાવવું જોઈએ એના વિશે ટૂંકમાં માહિતી આપ એ એ પણ છે ને આપણે ઘણી વાર શું એટલે એને ટટવિંગ નંબર એટલે પેલા ટટુઈંગ ઇંકથી જો કરતા હોય ને તો આપણે નાનપણમાં એને કરાવીએ છીએ પણ પછી જો ટેગિંગ કરાવવાનું હોય ને તો એને પાંચ છ મહિના પછી અત્યારે એની સ્પેશિયલ બારકોડેડ ટેગ આવે છે બરાબર અને એ ટેગ છે એ આપણા નજીકના પશુ દવાખાનામાં સંપર્ક કરીએ તો એ લોકો ટેગિંગ આપણને કરી આપતા હોય છે અને એ ટેગ એટલા માટે કે એ ટેગ છે એ આખો એનો એક પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર એનું રજિસ્ટ્રેશન થાય આખો એનો લાઈફ ટાઈમ બધો જે રેકોર્ડ છે એને ક્યારે કઈ દવા આપી કઈ રસી આપી એ બધું એની અંદર રેકોર્ડ થતું હોય છે જી સાહેબ આપણે આજે વાત કરી રહ્યા છીએ કે વૈજ્ઞાનિક ઢબે ઉછેર તો હવે કૃત્રિમ ઢબે જો ઉછેર કરવામાં આવે તો એના શું ગેરફાયદા છે એના વિશે મારા ખેડૂત મિત્રોને માહિતી આપી એટલે પહેલાં પહેલું તો જે વાછડી ઉછેર છે ને એ આપણે બે રીતે કરતા હોય છે કૃત્રિમ પદ્ધતિ અને કુદરતી પદ્ધતિ કુદરતી પદ્ધતિ એટલે બચ્ચું જે જન્મે વાછરડી એને પછી એની મા સાથે જ રાખવામાં આવે એટલે એની માને જે એની માનું જ દૂધ પી અને એ મોટી થાય અને એ રીતે લાઈ એની માં સાથે જ રહે બરાબર જે આ મોટી થાય ગાય બને ત્યાં સુધી અને કૃત્રિમ જે પદ્ધતિ છે એની અંદર કેવું હોય કે જન્મ પછી એને વાછરડીને છે ને એની માથી આપણે દૂર કરી દેતા હોઈએ છીએ દૂધ એનું માનું જ આપણે પીવડાવીએ પણ એની સાથે ના રાખીએ એનું ઉછેર આપણે અલગથી કરીએ બીજા સાહેબ તમે અહીંયા આવ્યા અમારા ખેડૂત મિત્રોને આટલી બધી ઉપયોગી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે આપણે મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર